ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા. વરસાદ હવે વરસાદ નહીં પણ વરસાદી કહેર બનીને વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ બે દિવસની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરાય તો નવાઈ નહીં. ગુજરાતમાં મેઘતાંડવ, ભારે વરસાદથી ખેડૂતોની હાલત બની કફોડી. આ વરસાદ હવે ખેડૂતોને રડાવે છે. ગુજરાતમાં વર્ષે ચોમાસુ અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ચારેય ઝોનમાં 100% વધારે વરસાદ છે. સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વચ્ચે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે કચ્છ ઝોનમાં 172% વરસાદ ખાબક્યો. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સામેલાધાર વરસાદ પડ્યો છે. ગુજરાતના તમામ ઝોનમાં 100% પણ વધુ વરસાદ નોંધાયો છે. જો વાત વરસાદી આંકડાની કરવામાં આવે તો કચ્છમાં 172% વરસાદ નોંધાયો છે, દક્ષિણ ગુજરાતમાં 142%, સૌરાષ્ટ્રમાં 145%, મધ્ય ગુજરાતમાં 124%, ઉત્તર ગુજરાતમાં 106% વરસાદ નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ પડશે, જ્યારે 2 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે. અને 3 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં એટલે કે દમણ, દાદરાનગર હવેલી તથા ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદ થશે. પોરબંદર, રાણાવાવ અને કલ્યાણપુરના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. જામનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 4-14 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે, તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ અને કેશોદમાં રાતથી સવાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. આ સાથે જ બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આમ અવિરત વરસાદથી જળાશયો અને ડેમો છલકાયા છે, તો ઉભા પાક પર પણ પાણી ફરી વળતા જગતનો તાત નારાજ થયો છે. કારણ કે ખેડૂતોને મગફળી અને કપાસનો પાક બગડી જવાની ભીતિ સતાવી રહી છે, ત્યારે હવે વરસાદથી કંટાળેલો માનવી રાહ જુએ છે કે ક્યારે આ વરસાદ લેશે વિદાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.